રાંધેરની હોટેલમાં પિસ્તાલીસ હજારની લૂંટમાં કારીગર જ લૂંટારો નીકળ્યો અને બે લોકોને ઝડપાયા છે રાંદેર ઉગત કેનાલ રોડ પર અમદાવાદી તવા ફ્રાય માલિક અને કારીગરોની આંખમાં રાત્રિના સમયે મરચાંને ભૂકી નાખી રોકડ અને પર્સની લૂંટ કરતી તોડકી બે રીઢા લૂંટારો ક્રાઇમ રાજ રાંધેર ઉગત બોટનિકલ ગાર્ડન પાસેથી પકડી પાડ્યા છે પકડાયેલો એક આરપી અમદાવાદી તવા ફ્રાઈમાં નોકરી કરતો હતો અને તેણે જ રૂટારાઓનું એકાઉન્ટમાં લાખોની રકમ રહેતી હોવાની માહિતી આપી હતી લૂંટ કરવા માટે બે લૂંટારાઓ અમદાવાદથી બોલાવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચે ગાલિબ આલમ તૈયબ આલમ શેખ રહે સૈયદપુરા ચોક બજાર અને ઉમર અબ્દુલ્લામ વરી આલમ રહે મોરાભાગર રાંધેરથી પકડી પાડ્યા છે તેની પાસેથી ચૌદ હજારની રોકડ અલગ અલગ બેંકની એટીએમ કાર્ડ પાંચ પાન કાર્ડ કબજે કર્યા હતા અને હજુ બે સાગરીતો ફરાર છે જેને શોધવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે આરોપી ગાલિબ આલમ અપહરણ પકડાયો હતો રીઢા આરોપી ગાલિબ આલમ વર્ષ વીજ રઢારમાર રાંધેરમાં વેપારીના છ વર્ષનું પુત્રનું અપહરણ કરી લાખોની રકમની માંગણી કરી હતી જેમાં પણ ક્રાઈમ રાજ્યે તેને કોસંબાથી પકડી પાડી બાળકને મુક્ત કરાવ્યો હતો હાલ ક્રાઈમ રાજ્યે ચૌદ રિકવરી કર્યા છે બાઇકીની રકમ અમદાવાદના બેરીઢા ગુનેગાર લઈને ચાલી ગયા હતા